નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઇડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમારી સાથે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કેતન સૈલજજી ડૉક્ટર કેતન સૈલજજી જે છે તે જીવન ભારતી મંડળના મંત્રીશ્રી છે કેતનજી આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં ત્યાર પછી એમની બાજુમાં જે છે જે શ્રી અજીતભાઈ શાહ તેઓ પણ જીવન ભારતી મંડળના મંત્રીશ્રી છે આપનું પણ સાહેબ સ્વાગત કરું છું અમારા ચેનલની સ્ટુડિયોમાં અને બીજા જે મારી બાજુમાં તમે જોઈ રહ્યા છો તે છે રશ્મી ઝા જે જીવન ભારતી મંડળના કાઉન્સિલર અને લેક્ચરર કમિટીના કન્વીનર છે તો આપનું પણ મેમ સ્વાગત છે અને આજે ખાસ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ આ લાઈવ ટોક શો શા માટે અમે કરી રહ્યા છે એ હું તમને કહું છું બહુ ટૂંકમાં કહીશ પણ આપણે પૂરી વિગતો જાણવાની છે આજે મંત્રી શ્રી અને કાઉન્સિલર પાસેથી તો સંસ્થાની આપણે વાત કરીએ જીવન ભારતી મંડળ જે હાલમાં આ વર્ષે પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે પ્રવેશ કર્યો છે તો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આ સંસ્થા ખૂબ સરસ કાર્ય કરે છે અને હજુ ખૂબ સારા કાર્યો કરે અને સમાજ સેવા કરી રહી છે તો એવા આવા મંત્રીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે તો ખૂબ ખૂબ મંત્રીશ્રી અભિનંદન અને આપણે વાત કરીએ તો સુરત શહેર તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતની ગૌરવવંતી સર્વાંગી કેળવણીની સંસ્થા એટલે જીવન ભારતી મંડળ અને આ મંડળ જ્યારે પંચોતેર વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહી છે અને એના ઉજવણીના ભાગરૂપે ખાસ એક એવો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે આજ સુધી મેં તો આવું સાંભળ્યું નથી કેતનજી કે કંઈક જે વાચક પ્રેમીઓ છે જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે તમે કંઈક નવું લઈને આવ્યા છો આ વર્ષે તો એ વિશે માહિતી તમારે આપવાની છે શું છે અને એનું જેમણે પંચોતેર પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાદન તેમણે નામ આપ્યું છે નામ સાંભળીને જેવું લાગે છે કે આ શું હશે અને શું છે તો આપણે જાણીશું તો મંત્રીશ્રી ફરીથી આપ સૌનું સ્વાગત છે અને આ મંડળ જે પણ કાર્ય કરી રહી છે એ સાહિત્ય અને સર્જન એ જીવન ભારતીની પાયાની ઓળખ છે આપણે સૌ એ જાણીએ જ છે તો કેતનજી સૌથી પહેલાં તો મારો પ્રશ્ન એ છે આપને કે આ જે પંચોતેર પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્પદ જે આપે કર્યું છે એ વિશે જાણીશું પણ તે પહેલાં હું તમારો થોડો ઇન્ટ્રોડક્શન એટલા માટે કે આ સંસ્થામાં તમે મંત્રી તરીકે સેવા આપો છો પણ કેટલા વર્ષથી સેવા આપો છો અને શું સેવા કરી રહ્યા છો એ વિશે અમને અમારા દર્શક મિત્રોને જણાવો થેન્ક યુ આ ઓળખ માટે છેલ્લા લગભગ વીસ વર્ષથી હું જીવન ભારતી મંડળ સાથે સંકળાયેલો છું અને મારી સાથે મારા સાથીઓ જેમાં અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ શાહનો સમાવેશ થાય છે સાથે ભાનુભાઈનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત મારા મિત્રો અમે અમારા સૌનો હેતુ એક છે કે અહીં આવતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને સાથે સાથે માત્ર એ ગોખણીઓ વિદ્યાર્થી ન રહે પણ જીવનના તમામ રસોનો સ્વાદ માણી શકે અને એને કેળવી શકે અને એ અનુભવી શકે એ અમારો મુખ્ય ધ્યેય રહ્યો છે

ઘણી વખત આવતા અવરોધો ઘણી વખત એને પેરેન્ટિંગને લીધે થતી તકલીફો કે ઘણી વખત શાળાને લીધે ઊભી થતી તકલીફો મેં જોઈ છે મેં અનુભવી છે અને એને દૂર કરવાનો અમે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ અમારી શાળામાં અને એક તબીબ તરીકે એટલે મને એમાં વધારે રસ પડે છે આ હવે આપણે વાત કરીશું બીજા મંત્રી શ્રી શ્રી અજીતભાઈ શાહ અજીતભાઈ આપ પણ મંત્રી શ્રી છો અને આ મંડળ સાથે આપ કેટલા સમયથી જોડાયેલા છો અને મંડળમાં શું કાર્ય કરો છો આપ નમસ્કાર હું જીવન ભારતી મંડળ જોડે છેલ્લા લગભગ નવ વર્ષથી સંકળાયેલો છું અને છેલ્લા ચારેક વર્ષ ચાર વર્ષથી હું મંત્રી તરીકેની સેવા આપું છું અમે વહીવટી અને શૈક્ષણિક બાબતો શાળાની ખૂબ સરસ અને આપણે જઈશું રશ્મિજી પાસે અને મેડમ આ સંસ્થા સાથે કેટલા સમયથી જોડાયેલા છો અને હાલમાં જે કાર્ય કરો છો એ આપની જે ડેઝિગ્નેશન આપણું છે કે કાઉન્સિલર અને લેક્ચર કમિટીના કન્વીનર તરીકેની સોરી તો એ વિશે તમે કહો થેન્ક યુ અને સૌથી પહેલાં તો એક્ઝોટિક વેબ ઇન્ડિયાને કોંગ્રેચ્યુલેશન્સ કારણ કે આટલા પ્રામાણિક પ્રયત્નો સુધી પહોંચવાનો તમે પ્રયત્ન કરો છો અને દર્શક મિત્રો સુધી એક ખરેખર વાસ્તવિક બાબતને તમે પહોંચાડવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છો હું રશ્મિ ઝા મિશ્રા હું ભારતીમાં છેલ્લા છ વર્ષથી છું અને અત્યારે હું કાઉન્સેલર તરીકે એકેડેમિક કાઉન્સેલર તરીકે બ્રાન્ડ સ્ટ્રેટેજીસ્ટ તરીકે અને અત્યારે જે આપણે વાત કરીએ છીએ એમાં લિટરેચર કમિટીની કન્વીનર તરીકે કામ કરું છું તો આ અત્યારે વાસ્તવિક જે આપણે વાત કરીએ છીએ એના સંદર્ભે આ વાત છે તો જે આપણે વાત કરી હતી કે પંચોતેર પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસા સ્વાદ શું છે તો કિતનજી આપે આપનો અમારા દર્શક મિત્રોને કહેવાનું છે કે આપણે જે આ વર્ષે ઉજવણીના ભાગરૂપે આ સ્પેશિયલ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની થોડી ઝલક આપ કહેશો મૂળ તો આ જે આખો કાર્યક્રમ છે તેનું શ્રેય અમારા સાહિત્ય સમિતિને અને રશ્મિજીને જાય છે જીવન ભારતનો એક મૂળભૂત હેતુ રહ્યો છે કે સંસ્કૃતિ કલા અને સાહિત્ય એ જીવનનો અંતરંગ ભાગ છે અને જો એનો વિકાસ થાય તો સાથે સાથે બાકીના તમામ વિભાગોનો વિકાસ થઈ શકે જો એની અંદર રસ પડતો તમને થાય તો તમે ઘણી બધી બાબતમાંથી બહાર આવી શકો ઘણી વખત તમારી નિરાશા પણ દૂર થઈ શકે અને જિંદગી તમારા માટે આનંદમય બની શકે આજના સમયમાં જ્યારે કોઈને વાંચવાનો સમય રહ્યો નથી ત્યારે સાહિત્યની જે ઘણી સારી ગણાતી હોય એવી કૃતિ સાહિત્ય પછી કોઈ પણ ભાષામાં હોય ગુજરાતીમાં હોય અંગ્રેજીમાં હિન્દીમાં હોય કોઈ પણ ભાષામાં હોય પણ એની અત્યંત અસરકારક કે કલાત્મક કૃતિઓ દરેક વાચક સુધી પહોંચી શકે એવા સાહિત્યકારોને કે જેમણે આ વાંચી છે જેમણે આ માણી છે તેઓ તેઓના શબ્દે કે તેઓના અનુભવે આ વસ્તુ અમે સાહિત્ય રસિકો સાથે પહોંચાડવાનો આ રીતે પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને આવા ખાસ કરીને કોલેજના અને શાળાના વિદ્યાર્થીઓને જ્યારે એ આ સાંભળે તો એમને આ કૃતિઓ માણવાની ઈચ્છા થઈ આવે અને એમને એને વાંચી અને માણવાની વધુ ઈચ્છા થઈ આવે એવું અમારો પ્રયત્ન રહ્યો છે ખૂબ જ સરસ વાત કહી જેમણે કે સાહિત્ય પ્રેમીઓ જે છે આપણા અને સુરત શહેરને માટે આપણે ખાસ વાત કરીએ તો સુરત શહેરમાં સાહિત્ય પ્રેમીઓની કોઈ કમી નથી એવું કહી શકાય અને જો એમને કોઈ તક આપવામાં આવે તો ઘણું બધું તેઓ લખી શકે એમ છે ને ઘણું બધું કરી શકે એમ છે તો તેવી જ રીતે આ વર્ષે આ જે ઉજવણીના ભાગરૂપે આપે આ કાર્યક્રમ રાખ્યો છે ખૂબ સરસ છે પણ હું એવું કહીશ કે દર વર્ષે આવા કાર્યક્રમ થવા જોઈએ કારણ કે દર વર્ષે કંઈક નવું આવતું હોય છે એટલે જો આ તો અત્યારે પંચોતેર વર્ષનું એક સાથે તમને મળી જશે કદાચ એવું કહી શકાય પણ ખૂબ સરસ અને એ કૃતિઓને પણ આપણે પ્રયત્ન કરીશું કે એમાંથી પણ આપણે એ જે તમે કાર્યક્રમ કરી રહ્યા છો એને પણ આપણી ચેનલ દ્વારા આપણે એને થોડું ઘણું બતાવીશું કે જેથી જે પણ લોકો ભાગ લેશે તે લોકોને પણ કંઈક અમારા દ્વારા પણ પ્રોત્સાહિત અમે કરી શકીએ તમે તો કરશો જ પણ અમે પણ કરીશું એવી હું આપને કહી રહી છું ત્યાર પછી આપણે જઈશું પાછા રશ્મિજી પાસેથી અને રશ્મિજી આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં જો કોઈને ભાગ લેવો છે તો તો તેમણે શું કરવાનું રહેશે પહેલી વાત કે આ જે કાર્યક્રમ છે એ શા માટે છે અને એનું પર્પઝ શું છે અને કેવી રીતે આવ્યું જે કાગળ તમને સૌથી પહેલા મળ્યું છે એમાં એવું અમે બહુ સ્પષ્ટ લખ્યું છે અને બહુ વિનમ્ર રીતે લખ્યું છે કે જીવન ભારતી સંસ્થાએ આ શહેરને આ રાજ્યને આ દેશને બહુ ઉત્તમ સર્જકો અને એનાથી ઉત્તમ ભાવકો આપ્યા છે તો આમાં ભાગ લેવાનું નહીં પરંતુ આમાં જોડાવાનું છે અને એના માટે અમે એક પહેલ એ કરી છે કે જે ઉત્તમ સર્જકો છે જે ઉત્તમ ભાવકો છે જે ઉત્તમ વાચકો છે અને ઉત્તમ રીતે રજૂઆત કરી શકે છે એવા પંચોતેર પ્રશિષ્ટ સાહિત્ય અમારા સુધી પહોંચે અને એના માટે અમે નંબર આપ્યો છે વોટ્સઅપ નંબર જે અમે સોશિયલ મીડિયા પર પણ મૂક્યો છે અમે તમને પણ આપીશું કે જેથી તમે પણ એનો વધુ પ્રસાર કરી શકો અને એ નંબર પર તેઓ મેસેજ કરે પછી અમે એટલે કે અમારી સાહિત્ય સમિતિમાંથી અમે એમનો સંપર્ક કરીએ છીએ છીએ અને એમની સાથે અમે તારીખ નક્કી કરીએ છીએ અને એના પ્રમાણે પોસ્ટર્સ અને એની તમામ વિગતો અમે તમામ રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ જી પણ આજે તમે વાત કરી છે કે સાહિત્ય એમને જે કૃતિ મોકલવાની છે તો એ કેવી રીતે મોકલવાની રહેશે એમને કૃતિ એમને કૃતિ નથી મોકલવાની આ પ્રોગ્રામ લાઈવ થાય છે ગૂગલ મીટ દ્વારા અમે લાઈવ કરીએ છીએ એટલે જે વોટ્સઅપ નંબર અમે આપ્યો છે એની ઉપર એમણે ખાલી પોતાનું નામ અને પોતાનો પરિચય પોતાની કૃતિનો પરિચય આપવાનો છે એના પછી અમે જેમનો સામેથી સંપર્ક કરીએ છીએ અને દરરોજ સાડા અગિયાર કોઈ રવિવારની રજાને કોઈ પબ્લિક હોલિડે નહીં અને અમે સળંગ રીતે આ મણકાને ચલાવીએ છીએ પંચોતેર મણકા સુધી તો આ રીતે તેઓ મારી સાથે જોડાઈ શકે છે અને કોઈ પણ વ્યક્તિ કે જે પોતાને આ કેટેગરીમાં ગણે છે એમને અમે સાદર આમંત્રિત કરીએ છીએ આમાં જોડાવવા માટે આ તો થઈ આપણી ભાગ લેવા માટેની વાત કે કેવી રીતે તેઓ ભાગ લઈ શકે તે પાર્ટિસિપેટ કરી શકે અને જે છે અત્યારની જે સમય ચાલી રહ્યો છે એમાં ઓનલાઈન જ બધો જ કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે આ સંસ્થા દ્વારા પણ ઓનલાઈન જ મૂકવામાં આવ્યું છે એટલે દરેક જણ માટે આ વસ્તુ બહુ ઈઝી છે કે તમારે લખીને કંઈ નથી આપવાનું પણ તમારે ડાયરેક્ટ ઓનલાઈન જ વાતો કરવાની છે આ તો થઈ આપણી ભાગ લેવાની કેવી રીતે લઈ શકાય પણ આપણે વાત કરીશું કે આમાં કોણ ભાગ લઈ શકે મીન્સ કે કયા કયા પ્રકારના લોકો ભાગ લઈ શકે અને કયા વિસ્તાર શહેરમાંથી લોકો ભાગ લઈ શકે જ્યારે ઓનલાઈન છે ત્યારે આખું વિશ્વ આપણે માટે એક સરખું છે રાઈટ તો પછી વિશ્વના કોઈ પણ ખૂણેથી અને જો થોડા નામો તમને આપો કે દાખલા તરીકે કવિશ્રી વિનોદ જોશી તેઓ અત્યારે ઓસ્ટ્રેલિયા છે પરંતુ તેઓ પણ અમારી સાથે આ દર્શક મિત્રોને મળવાના છે આ શ્રેણીમાં આ મણકા દરમિયાન અને આવી રીતે કોઈ પણ સ્થળેથી કોઈ પણ દેશથી કોઈ પણ રાજ્યથી કોઈ પણ શહેરથી કોઈ પણ સ્થળેથી ભાગ લઈ શકાય છે કોણ ભાગ લઈ શકે છે એની વાત આપણે ઓલરેડી કરી ભાગને અમે તમને આમંત્રિત કરીએ છીએ કે તમે જોડાવ અને અમારા સુધી વધુમાં વધુ ઉત્તમ કૃતિઓ મળે કે જે પાંચ વર્ષ પછી પણ દર્શકોને વાચકોને ભાવકોને એટલી જ મહત્વની લાગે અને ઉત્તમ પુસ્તકો એમને શોધવા ના જવું પડે એમની પાસે એક યાદી તૈયાર થાય તો એવું કહી શકાય કે આ જે તમે તૈયાર કરી રહ્યા છો તે વર્ષોના વર્ષ સુધી તમે એને જોઈ શકશો એને નિહાળી શકશો અને આ કાર્ય જે તમે કરો છો એમાં છેલ્લી તારીખ કઈ હોઈ શકે મતલબ જે લોકોને આવવું છે આપણી સંસ્થામાં આ કાર્યક્રમ કરવા માટે તો એની છેલ્લી તારીખ કઈ હોઈ શકે અને અત્યાર સુધી કેટલા લોકો આવી ચૂક્યા છે કારણ કે આ શ્રેણી તમે ઘણા સમયથી આઈ થિંક કેટલા દિવસ થઈ ગયા છે આજે આનો નવમો મણકો હતો હા સો તો અત્યાર સુધી કેટલા લોકો જોડાયા છે તે પણ તમે અમારા દર્શક મિત્રો જણાવો જેથી કરીને એમને પણ એમ થાય કે આટલા લોકો જોડાયા છે તો હું કેમ નહીં જોડાવું એવું થઈ શકે છે જી આ જે શ્રેણી છે એનો ઉઘાડ થયો છે સુરતના બહુ જ જાણીતા અને સાહિત્ય જગતમાં બહુ જ બળકટ કૃતિઓ જેમણે આપી છે પોતાના સર્જન દ્વારા એવા શ્રી રવિન્દ્ર પારેખથી શરૂઆત થઈ આમાં ધ્વનિલ પારેખ પણ આજે અમારી સાથે હતા દસમી તારીખે અમારી સાથે જયભાઈ છે જય વસાવડા છે અમારી સાથે બહુ બહુ જ નામાંકિત કહેવાય એવા લોકો જેમાં કશપ મહેતા આવતીકાલે તમને જોવા મળશે સાંભળવા મળશે તમને એમની રજૂઆત શૈલી મળશે મનસુખભાઈ સલ્લા યોગેશ જોશી આવા ઘણા નામો કે જે જયનારાયણ વ્યાસ આવા અનેક નામો અમારી સાથે છે કે જેઓ બહુ જ પ્રતિષ્ઠિત રીતે આ કરી રહ્યા છે એમાં જ અનેક નામો કે જે તમને કેતન સર પણ જણાવશે તો દર્શન જરીવાલા જેમને તમે સ્ક્રીન ઉપર જોયા છે આપણે બધા અને એમના અભિનયને આપણે બહુ ચાહીએ છીએ પ્રવીણ સોલંકી આ બધા એવા નામો છે કે જે નામો માટે પરિચયની જરૂર નથી ગૂગલ એમનો પરિચય આપે છે તો આવા બધા નામો અને સાથે જે લોકો શીખી રહ્યા છે વિદ્યાર્થી છે એવા લોકો પણ અમારી સાથે જોડાયા છે પણ એ ઉત્તમ રીતે વાંચે છે અને ઉત્તમ રીતે રજૂઆત કરી શકે છે અને પુસ્તક સુધી આપણને આકર્ષી શકે છે એવા તમામ લોકો જી તો આ તમે જે કરો છો ગૂગલ મીટ એ થઈ ગયા પછી કોઈને જોવું છે તો કેવી રીતે જોઈ શકે અમે ગૂગલ મીટ પર લાઈવ કરીએ છીએ અને રેકોર્ડ કરીને અમે યુટ્યુબ પર અમારી જે ચેનલ છે જીવન ભારતીને એની ઉપર મૂકીએ છીએ અને પછી એ લિંક પણ અમે શેર કરીએ છીએ તો આ રીતે જો તમે કોઈ સંજોગો લાઈવમાં ના જોઈ શક્યા હો તો તમે પાછળથી પણ અમને જોઈ શકો છો તો આ થઈ ખૂબ જ સરસ વાતો પણ આની કૃતિ જે સ્વીકારવાની તમારી છેલ્લી તારીખ છે એ કઈ હશે અમારો પંચોતેર મણકાઓની જે યોજના છે આ એક આયોજન છે માંડ્યું છે એને ખોબલે ખોબલે લોકો ઝીલી રહ્યા છે અને બહુ સારો સહકાર એને મળી રહ્યો છે અમને એવા કોલ્સ અને મેસેજીસ મળે છે કે અમારે હવે પંચોતેર કૃતિઓ કોઈ પણ સારું પુસ્તક વાંચવું હોય તો અમારે હવે મથામણ નથી કરવી પડતી આ શ્રેણી દ્વારા અમે આમાંથી પુસ્તકો શોધીએ છીએ અને ખૂબ જ એને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આયોજન પ્રમાણે માત્ર અમે દિવાળીમાં એક બ્રેક લીધો છે દસ દિવસનો એટલે એ રીતે પચીસ જાન્યુઆરી સુધી આ સતત અને સળંગ ચાલવાનો છે તો આ એની તારીખ છે હવે કૃતિ મોક તમારા નામ બતાવવાની કોઈ છેલ્લી તારીખ નથી કેમ કે જેમ બને તેમ અમે તમને આપ તમે અમને આપો અમે એનું આગળ આયોજન કરતા જઈએ અને એ રીતે આપ અમારી સાથે જોડાવો કોઈ છે જે એમાં ટાઈમ લિમિટ એ છે કે સાડા અગિયારનો ટાઈમ છે મિત્રો જોડાય છે ગૂગલ મીટ પર અમે દરેક વક્તાને ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ આવું કહીએ છીએ પરંતુ જ્યારે રજૂઆત એટલી સદ્ધર હોય અને જતી હોય તો એ સમય વધુ પણ જાય દસ પંદર મિનિટ આમતે થાય તો અમારો નમ્ર વિનંતી અમારો અનુરોધ એ છે કે એનો સંકોચ રાખ્યા વિના બસ એને માણતા રહીએ અને એને માણીએ એ રીતે આ કરીએ છીએ પણ આ ટાઈમલાઇન તરીકે જોવું હોય તો ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ ખૂબ જ સરસ તો રશ્મિજીએ આખું જે સાહિત્યની જે વાતો છે ને જે કાર્યક્રમ છે પંચોતેર વર્ષમાં વર્ષની ઉજવણી કેવી રીતે તેઓ કરી રહ્યા છે ને શું કાર્ય કરી રહ્યા છે બધી જ વિગતો આપણા સુધી પહોંચાડી દીધી છે પણ આપણે હવે વાત કરીશું બીજા મંત્રીશ્રી સાથે અને તેઓ છે અજીતભાઈ શાહ જે મંડળના મંત્રી છે આપણે તેમને પૂછીશું કે સાહેબ પંચોતેરમાં વર્ષની ઉજવણી તો આપણે આ રીતે કરી રહ્યા છે ખૂબ સુંદર કાર્ય સાથે તો સંસ્થાના આગામી કાર્ય પંચોતેરમા વર્ષની ઉજવણી પછી શું હશે જીવન ભારતી સંસ્થા આમ તો બાળકના સર્વાંગી વિકાસને માટે ખૂબ જાણીતી છે અને એનો શરૂઆતથી જ આ બાબત ઉપર ભાર આપવામાં આવ્યો છે અને જ્યારે હાલમાં જ ભારતમાં નવી શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે કદાચ શિક્ષણ નીતિમાં જણાવેલા મોટાભાગના આયામો અથવા મોટાભાગની રીતો જે છે તે જીવન ભારતી એક યા બીજા સ્વરૂપે ઘણા વર્ષોથી કરતી આવી છે પણ બદલાયેલા સંજોગોમાં અને બદલાયેલા સમાજની જરૂરિયાતમાં તે પ્રમાણેના ફેરફાર કરવાનું જીવન ભારતીએ નક્કી કર્યું છે અને તેમાં જીવન ભારતી વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એસ્ટ્રોલેબ જેવા વિવિધ પ્રકલ્પો લઈને અમે આવી રહ્યા છીએ અને આમાં અમને વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ આ ઉપરાંત અમે એક સ્પેશિયલ એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ ચાઇલ્ડ માટેનું એક સેન્ટર પણ ચલાવીએ છીએ જેમાં લગભગ પચોતેર જેટલા વિદ્યાર્થીઓ અમારે ત્યાં તાલીમ લઈ રહ્યા લઈ રહ્યા છે અને એની અંદર અમે ટેકનોલોજીનો બને તેટલો વધારે ઉપયોગ કરીને આવા બાળકોને કેવી રીતે વધુ સારી તાલીમ આપી શકાય વધુ સારું સમાજ ઉપયોગી શિક્ષણ આપી શકાય તે તરફ અમે અમારું આ કામ લઈ જવા માંગીએ છીએ ખૂબ સરસ અજીતભાઈ સંસ્થા ખૂબ સરસ કાર્ય કરી રહી છે અને લોકો સુધી આ કાર્યને પહોંચાડી રહી છે એમાં અમે તમને ખૂબ અમે સહકાર આપીશું એવી હું ખાતરી આપું છું કારણ કે અમારું પણ કામ એ જ છે કે કોઈ પણ સારું કાર્ય જો તમે કરો છો તો અમારી ચેનલ દ્વારા અમે લોકોને વાત કરીને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને અવેરનેસ લોકોમાં પણ આવે તો આપ કંઈક કહેવા માંગો છો આ ઉપરાંત અમે જીવન ભારતીમાં ગ્લોબલ ઇંગ્લિશ એટલે કે માતૃભાષા તો અમારી મહત્ત્વની છે જ અને જીવનભારતી વર્ષોથી માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ તે વાતને વળગી રહી છે આજ સુધી અને અમે આ ગ્લોબલ ગુજરાતી માધ્યમ ચલાવીએ છીએ એટલે અમારા વિદ્યાર્થીઓ ગુજરાતી તો સારું જાણે જ પણ જે તેની સાથે સાથે અંગ્રેજી પણ સારું જાણે એ માટેના અમે પ્રયત્નો કરીએ છીએ અને કદાચ કેટલાક બિન ગુજરાતી સુરત શહેરમાં ઘણા બધા લોકો સ્થાયી થયા છે તેમને માટે અંગ્રેજી માધ્યમમાં શાળા શરૂ કરવાનું પણ આગળ ઉપર વિચારી રહ્યા છીએ ખૂબ સરસ તો જીવન ભારતીની જે ઓળખ છે એનાથી જીવન ભારતી કંઈક નવું કરવા જઈ રહી છે ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને ફરીથી કે આવી જ રીતે કાર્ય કરતા રહે આપની સંસ્થા અને કેતનજી પાસે આપણે પાછા જઈશું સર આપણે પંચોતેરમી જે ઉજવણી કરી રહ્યા છે તો આ સંસ્થા આ ઉજવણી તો કરી રહી છે તો અમારા દર્શક મિત્રોને આપ શું કહેશો કોઈ પણ સંસ્થાના જીવનની અંદર પંચોતેરમું વર્ષ એ ખૂબ જ મહત્ત્વનું સીમાચિહ્ન બની રહે છે અને જ્યારે આ પંચોતેર સતત પંચોતેર વર્ષ સુધી પોતાનું મહત્ત્વ અને પોતાની ઉપયોગિતા જળવાઈ રહે એવી રીતે સંસ્થા કામ કરતી હોય તો સ્વાભાવિક રીતે એનો શ્રેય એના કાર્યકરોને જાય છે હું જીવનભરતી મંડળના કાર્યકરોને આ તકે હું અભિનંદન પાઠવું છું તો સાથે સાથે આ દિવાળીના આ દિવાળીના ઉજાસના પર્વે આપ સૌને સાહિત્યની સંગાથે એને

હું આ મંચ પરથી એ અપીલ કરું છું કે અત્યારે જો તમે એક ચહેરો કે એક અવાજ જુઓ છો તો એવું નથી હોતું કે એ જ છે કોઈ પણ સફળતા એ કોઈ એક વ્યક્તિ પર આધારિત નથી હોતી એટલે આ પણ જો કાર્યક્રમ થઈ રહ્યો છે તો એમાં જીવનભરતીના તમામ આચાર્યો તમામ શિક્ષકો અને એક એક વ્યક્તિ કે જે દેખાતી ના હોય જે ગ્રાફિક ડિઝાઇન કરે છે એ વ્યક્તિનો ચહેરો કદાચ તમારી સામે ક્યારેય ના આવે પણ એનું કામ ખૂબ જ મહત્વનું અને ખૂબ જ ઊંડું હોય છે તો આ સારે કીધું એમ કે આ એક દિવાળી આ પ્રકાશ પર્વ જે અંતરના અજવાસ સાથે ઉજવીએ અને કદાચ આ કોવિડ નાઇન્ટીન ને આ જે સમસ્યાઓ છે એમાં જો આપણે ટકી રહ્યા છીએ તો ક્યાંક સાહિત્ય એમાં પ્રચન્ન ટેકો ભજવ્યો છે તો તમે જે રીતે આને ઝીલી રહ્યા છો એ રીતે વધારે ને વધારે અમારી સાથે જોડાતા રહો માણતા રહો અને આવા અનેક કાર્યક્રમો અમે તમારી સાથે લઈને આવીશું અમારી પાસે કાર્યક્રમોની માંગણી કરવી એ તમારો અધિકાર છે એટલે તમે આ જ રીતે અમારી સાથે જોડાવો એન્ડ થેન્ક યુ સો મચ આપનો જે જોડાવા માટેનો વોટ્સએપ નંબર છે મારા દર્શક જી આપ વોટ્સએપ નંબર માટે આપ વોટ્સએપ કરી શકો છો આ નંબર પર ટ્રિપલ નાઇન એટ સેવન

તો અમારા દર્શક એ રશ્યુ કેશો આપ આ પચ્યોતેરમાં વર્ષની ઉજવણી નિમિત્તે હું એટલું કહું કે કોઈ પણ સંસ્થાની જો મૂડી હોય તો તેના વિદ્યાર્થીઓ તેમાંથી શિક્ષણ પામેલા આ વિદ્યાર્થીઓ ખરેખર અમારે સંસ્થાની મૂડી છે આ બદલાયેલા સંજોગોને કારણે 75મો વર્ષ આપણે રૂબરૂમાં મળીને ઉજવી શકતા નથી પરંતુ અમે પચોતેર વર્ષ પૂર્ણ થશે ત્યારે આ ઉજવણી એક વર્ષ માટે સતત કરતા રહેવાના છીએ અને જુદા જુદા કાર્યક્રમો અમે આપવાના છીએ એમાં આપ સૌ વિદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહભાગી થાવ અને આપે જો આપની કોન્ટેક ડિટેલ કદાચ વર્ષો થઈ ગયાને કારણે જીવન ભારતી પાસે ન હોય તો આપ સૌ આપની કોન્ટેક ડિટેલ્સ જીવન ભારતીને જો મોકલાવશો તો આપનો ઘણો ઘણો આભાર રહેશે અને આપ આમાં સહભાગી ચોક્કસ થાવ એવી અમારી નમ્ર વિનંતી અને અપીલ છે ખૂબ જ સરસ તો આજ આ વાત થઈ હતી જીવન ભારતી મંડળના પંચોતેરમાં વર્ષની ઉજવણી તેઓ આ વર્ષે કેવી રીતે કરી રહ્યા છે અને શું કાર્ય કરી રહ્યા છે અને આમાં કોણ કોણ જોડાઈ શકે છે આપણે વાતો કરીએ આજે અને કેતનજી આપનો બી ખૂબ ખૂબ આભાર અજીતજી આપનો પણ આભાર અને રશ્મિજી કોણ ખૂબ સરસ આ વિશે માહિતી આપી છે તો ફરીથી આવા જ કાર્યક્રમો સાથે આપણે પાછા મળીશું ત્યાં સુધી મજા આપશો નમસ્કાર